વાસ્તવિકતા ને રુઝાનજી સવાલ એ થાય છે, કાયદાનો ડરની આપણે ઘણીવાર વાત કરીએ છીએ ને, એક કાયદાનો ડરની વાત છે. સવાલ એટલા માટે યાદ આવે છે કે સત્તામાં બેઠેલા લોકો અત્યારે જે છે એ વર્તમાન શાસન એવા દાવા કરે છે કે આપણે ગણતરીના દિવસોની અંદર ફાંસીની સજા કરીએ છીએ બળાત્કારની ઘટનાઓમાં, તો પછી ઇમ્પેક્ટ પડવી જોઈતી હતી ને એવા એક્ઝામ્પલ્સ ઉભા થવા જોઈતા હતા. ના ના, આપણે હવે તો જે ગણતરીના દિવસોમાં ફાંસી આપણે નિર્ભયની જ વાત કરીએ કે 2013 નો કેસ 12 નો કેસ છે, 19 માં જી તો આઈ થિંક સુપ્રીમ કોર્ટ થઈ ગયો, હવે આઈ થિંક પ્રેસિડેન્ટ પાસે પડી છે, રાષ્ટ્રપતિ પાસે પડી છે, એટલે આપણે એ બોલવાનું આઈ ડોન્ટ થિંક સો. આપણે લોકો એનો મતલબ કે નેતાઓથી પ્રભાવિત થાય છે કે શાસનમાં બેઠા છે. ના, હું થોડું આને અલગ પાછું એક ઇમ્પોર્ટન્ટ આપવા માંગુ છું એક્ઝામ્પલ, કે આપણે છે ને સાહેબ આમાં કઈ ટાઈપની પોલિટિક્સ છે એક વાત કરું, કારણ કે આ બેને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે રક્ષાબંધન વાળી. અમે બહુ મહેનત કરી હતી ને રક્ષાબંધન થયું, અમે રાતે બહુ દુઃખી થઈ ગયા હતા. અને રક્ષાબંધન જાણે કે અહીંયા અમદાવાદમાં રક્ષાબંધન થઈ ગઈ, એમએલએ બેનને ફૂટબોલ રમ્યો, સેમ યુપીમાં થયું, પણ યુપીમાં એમપી હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને લેડીઝ હતા, એ લેડીઝે કોન્સ્ટેબલને થપ્પડ મારી અને એ એમપી સામે એફઆઈઆર થઈ. યુપીમાં બી બીજેપીની ગવર્મેન્ટ છે ને અમદાવાદમાં બી બીજેપીની ગવર્મેન્ટ છે, આમ કહેવા માંગુ છું. પણ યુ કુડ સી ધ ડિફરન્સ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા જે શાસક કહેવાય ને, શાસક શું કરે છે ઇમ્પોર્ટન્ટ છે. બીજેપી પાર્ટી કહે છે કે અમે બહુ ડિસિપ્લિન પાર્ટી, સરસ સાહેબ, રિસ્પેક્ટ છે તમારી ડિસિપ્લિન પર. તો સાહેબ હજી બી પેલા ને શોકોઝ નું શું થયું છે ખબર નથી, હવે તો રક્ષાબંધન થઈ ગઈ ને રક્ષાબંધન કોને કરાય એ બી કહી દો, બધા જ કહે છે. એટલે તો મને છેક રાતે ખબર પડી હતી 10:30 કે રક્ષાબંધન થઈ ગઈ છે, કારણ કે એ બી એ લોકોના નેતાઓમાંથી કોઈક નેતાએ રક્ષાબંધન કરાવી વચ્ચે પડીને, મધસ્વી કે જે બી કહેવાય કરીને. એટલે એનો મતલબ એમ થઈ રહ્યો છે સાહેબ કે જ્યારે બહેનો આ બધું જુએ, હવે તમારો મેઇન પોઈન્ટ આવે કે જ્યારે બહેનો આ બધું જુએ છે કે અમારી જોડે કોઈ નથી ઉભું રહ્યું, રાઈટ, ફેમિલી મેમ્બર્સ બી તર છોડી દે છે કે ભાઈ આપણે આ જ મહોલ્લામાં રહેવાનું છે, ચાલ આપણે પતાવી દઈએ તને, કારણ કે ઘણી વાર તો એવા બી આવે છે ને કે ચાલ બે લાત જ મારી છે ને એમાં શું છે, ઘણા હસબન્ડ તો એવું બી વાઈફ ને કે એમ હું તને નથી મારતો, એવું તેને મારી એટલે પતિ ગયા નથી. હવે સવાલ એ થાય છે કે જ્યારે વોટ બેંક ની વાત આવે ને મેડમ, જ્યારે ત્યારે પુરુષ મતદાર બી ગણવામાં આવે, સ્ત્રી મતદાર બી ગણવામાં આવે, સ્ત્રીઓનો જે ઝુકાવ હોય છે કે મિજાજ ખબર પડી જાય છે કે અમે બોલી બોલીને મરી ગયા બહેનોને, બોલી બોલીને રાડા કરી કરીને મરી ગયા કે બહેનો તમે પ્લીઝ વોટિંગ વખતે તમે 40-50% તમારા હાથમાં વોટો છે, તમે ધ્યાન રાખો, ડિસિઝન મેકર છો. પણ સાહેબ એ બહેનો બી હવે સમજતી નથી ને પ્રોબ્લેમ ક્યાં થયો છે ને, એટલે તો કહું છું કે જેસા યથા પ્રજા તથા રાજા કે જે બી બધું કહેવામાં આવે, આ એવી હાલત છે સાહેબ. હવે અમારું તો કામ છે બોલવાનું, બરોબર છે. ના ના, એટલે ના, પોઝિટિવ થયું છે, આગળ આજની તારીખમાં કેસીસ વધ્યા છે તો બીકોઝ ઓફ અવેરનેસ વધ્યા છે. નેગેટિવ શું છે એ બી કહી દો, જેમ કે બહેને મને કીધું કે બધા કમ્પ્લેનો લખાવતા નથી, સાચી વાત છે સાહેબ, એટલે બી ના લખાવે. મારી પાસે એવા કેસીસ છે કે 2 મહિના બિચારી પેલી રેપ થયો એની દીકરી બિચારી કમ્પ્લેન કરવા જાય, પોલીસ કમ્પ્લેન ના લે, એવા બી કેસીસ છે, એ બી તમને કહી દઉં. પછી એ સામે હવે બીજું બી પોઈન્ટ છે કે જ્યારે તમે કહો છો કે આપણે હવે તમને પાછો ફેવરિટ મારો ડેટા છે, બધાને ગોખાઈ બી ગયો છે, ફરી ગોખાઈ દો કે 100 કેસના જજમેન્ટ આવે ને એમાંથી 18 ને સજા થાય, બાકી બધા છૂટી જાય. હવે કેમ છૂટે? કારણ કે વિટનેસ હોસ્ટાઇલ થઈ ગયું, કારણ કે વર્ષો સુધી ચાલતું હોય. બીજું શું પ્રોબ્લેમ હોય કે પેલું ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત ના થયું હોય, ચેન ચેડા થાય ઇન્વેસ્ટિગેશન. એક એક્ઝામ્પલ આપું તમને, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, સાંભળવા જેવો છે કે અત્યારે 2015 એક બેને દારૂ પીને બોમ્બેમાં એક્સિડન્ટ કર્યો, તો 2-4 જણને ઉડાવી દીધા હતા સાહેબ. કાલે ની 2 દિવસ પહેલા મેં પેપર વાંચ્યું કે બેન છૂટી ગયા. કેમ? વિટનેસ હોસ્ટાઇલ થઈ ગયા. જે મરી ગયા હતા ને એ લોકોના બી જે પેલા ફેમિલી વાળા હતા ને, એક મિનિટ, રોકડી કરી નાખી. હવે સાહેબ જ્યારે કોઈ રોકડી કરી નાખે, વિટનેસ હોસ્ટેલ થાય, તો પછી ક્યાંથી ના એ વસ્તુ પર તમે શું ફોકસ કરશો? ધારાશાસ્ત્રી